नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे कक्षा बे विषय कल्लोल गुजराती में पाठ नंबर 7 आम पण होय एमां आपणे एक शब्द में बीजो कोई नवो अक्षर के नवो शब्द उमेरीए तो आपणने नवो शब्द मळे, ए बंने शब्द ने भेगा करता अथवा ए अक्षर ने ए शब्द में उमेरता आपणने नवो शब्द मळे एवा आपणे शब्दों जोया था। एवा बीजा आपणे केटलाक शब्दों आजे जोवाना छे। एमां पहेलो शब्द छे नव। आ नव शब्द में आपणे रात्रि शब्द जोड़ी दईए तो आपणने कयो नव शब्द मळशे, नवरात्रि। एवी रीते बीजो शब्द छे शिव। शिव शब्दनी साथे रात्रि शब्द जोड़ी दईए एटले के शिव अने रात्रि जोड़ी दईए तो आपणने नव शब्द मळशे, शिवरात्रि। देश। आ देश शब्दनी साथे देशनी आगळ एटले के एनी पहला वी अक्षर जोड़ी दईए तो आपणने नवो शब्द मळशे, विदेश। देश एटले के आपणो देश अने विदेश एटले के बीजो देश। रण। रण एटले आपणे जैकली रेती ज रेती होय, रेतीना ढूवा होय ने रण कहेवાય। અને રણ એ શબ્દની આગળ ધો અક્ષર મૂકી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, ધોરણ। દૂધ। આ દૂધ શબ્દની સાથે પાક એ શબ્દ જોડી દઈએ, દૂધ શબ્દની પાછળ પાક શબ્દ જોડી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, દૂધપાક। તમને ભાવે છે ને બધાને દૂધપાક? ત્યારબાદનો શબ્દ છે બાજ। બાજ એટલે એક પક્ષીનું નામ છે, એની સાથે બાજની પાછળ રી અક્ષર ઉમેરી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, બાજરી। રમ। હવે રમ એટલે કે રમવું, છોકરાઓને તો રમવું બહુ ગમે, તમને બધાને ગમે છે ને? આ રમ શબ્દની સાથે કડું, રમ એની પાછળ કડું શબ્દ જોડી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, રમકડું। ચાર। ચાર એની પહેલા આપણે વી અક્ષર જોડી દઈએ એટલે આપણને નવો શબ્દ મળશે, વિચાર। રાત। રાત એની પહેલા આપણે ગુજ શબ્દ ઉમેરી દઈએ તો આપણને નવો શબ્દ કયો મળશે, ગુજરાત। ભાર। ભાર એટલે કે વજન, ભારની પાછળ ત શબ્દ ત અક્ષર જોડી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, ભારત। ગડી। ગડી એની પાછળ લસ એની આગળ લ અક્ષર જોડી દઈએ એટલે કે લને અનુસ્વાર કરી અને અક્ષર મૂકી દઈએ અનુસારવાળો લ તો આપણને કયો શબ્દ મળશે, લંગડી। શિયાળ। શિયાળ અળને કાનો મંત્ર કરી દઈએ તો કયો નવો શબ્દ મળે, શિયાળો। શિયાળ એટલે પ્રાણીનું નામ છે અને શિયાળો એટલે ઋતુનું નામ, અત્યારે હાલ શિયાળો ચાલુ છે ને। દિન। દિન એટલે દિવસ થાય અને એની સાથે કર શબ્દ જોડી દઈએ, કર એટલે હાથ તો આખો આપણને નવો શબ્દ કયો મળશે, દિનકર। દિનકર એટલે સૂર્ય થાય। નિશા। નિશા એની સાથે ચર શબ્દ જોડી દઈએ તો આપણને મળે, નિશાચર। નિશાચર એટલે રાત્રે ફરનારને શું કહેવાય, નિશાચર કહેવાય। ચર। હવે ચર એની પાછળ વુ અક્ષર જોડી દઈએ તો કયો નવો શબ્દ મળે, ચરવું। કાન। કાન એ શબ્દની પહેલા દુ અક્ષર મૂકી દઈએ તો આપણને નવો શબ્દ મળશે, દુકાન। નર। નર એની પહેલા વા અક્ષર મૂકી દઈએ તો આપણને નવો શબ્દ કયો મળશે, વાનર। આપણે બધા શબ્દો ફરીથી સાથે જોઈ લઈએ, નવ નવરાત્રિ, શિવ શિવરાત્રિ,
દેશ વિદેશ રણ ધોરણ દૂધ દૂધપાક બાજ બાજરી રમ રમકડું ચાર વિચાર રાત ગુજરાત ભાર ભારત ગડી લંગડી શિયાળ શિયાળો દિન દિનકર નિશા નિશાચર ચર ચરવું કાન દુકાન નર વાનર. આ રીતે આપણે કેટલાક નવા શબ્દો જોયા જેનું તમારે વાંચન કરવાનું છે અને એને યાદ પણ રાખવાના છે. હવે આપણે ચોથી શરૂ થતા હોય એવા કેટલાક શબ્દો જોઈએ. ચાદર ચાળણી ચાર ચોમાસુ ચાંદની ચોક ચોરસ ચૈત્ર ચોખા ચીવટ ચેવડો ચિરાગ ચાલવું ચાંચડ ચાંચ ચાવી. આના સિવાય તમે જાતે પણ બીજા શબ્દો બનાવી શકો છો. આપણે જે પણ શબ્દો જોયા એ બધા ચોથી શરૂ થતા હતા. આવા બીજા શબ્દો પણ તમારે યાદ કરીને લખવાના છે. આપણે ચોથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવીને આગળ વધારવાનું છે. એટલે કે એક એક નવો ચ અક્ષર આવતો હોય એવા શબ્દો ઉમેરે જવાના અને નવું વાક્ય બનાવી જવાનું. જે શબ્દો છે એના જ રાખવાના છે, એમાં નવો શબ્દ ઉમેરી જવાનો એટલે આપણને બીજું એક નવું વાક્ય મળે. ચાલો આપણે એવા કેટલાક વાક્યો જોઈએ. ચારણીમાં ચોખા, ચારણીમાં ચોખા ચાળ. હવે જુઓ, અહીંયા આપણે પહેલું વાક્ય હતું ચારણીમાં ચોખા, એમાં બીજા વાક્યમાં ચાળ શબ્દ નવો ઉમેર્યો, આપણે આખું વાક્ય નવું મળી ગયું. ચારણીમાં ચોખા ચાળ. હવે ત્રીજું વાક્ય જોઈએ. ચાંદની ચારણીમાં ચોખા ચાળ. અહીંયા જુઓ, ચાંદની શબ્દ નવો ઉમેર્યો આપણે, તો આપણને નવું વાક્ય મળી ગયું ચાંદની ચારણીમાં ચોખા ચાળ. ત્યારબાદ શબ્દ છે ચાંદની ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ, તો અહીંયા ચાર વાગે આપણે નવો શબ્દ ઉમેર્યો તો આપણને આખું વાક્ય નવું મળી ગયું ચાંદની ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ. આગળ વાક્ય જોઈએ. ચાંદની ચોરસ ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ, તો અહીંયા જુઓ ચોરસ શબ્દ આપણે નવો ઉમેર્યો તો આપણને કયું નવું વાક્ય મળ્યું? ચાંદની ચોરસ ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ. આ રીતે આપણે નવું નવું શબ્દ ઉમેરીએ તો આપણને આખું નવું વાક્ય મળે. આપણે ફરીથી બધા વાક્યોનું સાથે વાંચન કરી લઈએ. ચારણીમાં ચોખા, ચારણીમાં ચોખા ચાળ, ચાંદની ચારણીમાં ચોખા ચાળ, ચાંદની ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ, ચાંદની ચોરસ ચારણીમાં ચોખા ચાર વાગે ચાળ. આ રીતે આ શબ્દો તમે ઉમેરી અને નવું વાક્ય બનાવી શકો છો. બસ એ જ અસ્તુ. પાન નંબર 93-95 જોવાનું છે. અહીંયા પાન નંબર 93 પર જુઓ. કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. અહીંયા આપણે કથી શરૂ થતા હોય એવા શબ્દો લખવાના છે. અહીંયા ક એટલે કે કાનો પણ આવી શકે, માત્ર પણ આવી શકે. એમાં કાવાળા ચાલે, માત્રવાળા ચાલે, માત્ર અંદર ક આવવો જોઈએ.
અહીંયા જુઓ, પહેલો શબ્દ છે કેરી, બીજો શબ્દ છે કાગળ, ત્રીજો શબ્દ છે કાકા, ચોથો શબ્દ છે કાળું, પાંચમો શબ્દ છે કાપી, કાચ, કાલ, કાદવ, કલમ, કાજલ, કાન, કાકી. આવા તમે બીજા શબ્દો પણ બનાવીને લખી શકો છો. ત્યારબાદ એ શબ્દોની નીચે અહીંયા વાક્ય આપેલા છે, એ વાક્યમાં નવો શબ્દ ઉમેરી આખું વાક્ય આગળ બનાવી જવાનું છે. અહીંયા જુઓ, આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. અહીંયા પહેલું વાક્ય આપેલું છે, કાકાએ કેરી કાપી. આજે કથી શરૂ થતા હોય એવા શબ્દોથી વાક્ય બનાવવાનું છે, એટલે કે આમાં કથી શરૂ થતો એક નવો શબ્દ ઉમેરી અને ફરીથી આખું વાક્ય લખવાનું. કાકાએ કાગળથી કેરી કાપી. જો અહીંયા કાગળથી એ શબ્દ નવો ઉમેર્યો. ત્યારબાદ વાક્ય છે, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. આગળનું જે વાક્ય હતું એમાં કથી શરૂ થતો હોય એવો નવો શબ્દ ઉમેર્યો, કાચની, એટલે ફરીથી આખું વાક્ય નવું બની ગયું. કાકાએ કાગળથી કાચની કેરી કાપી. એ રીતે આમાં આપણે એક નવો શબ્દ ઉમેરી અને એ વાક્ય આપણે લખી અહીંયા, કાકાએ કાગળથી કાચી કેરી કાપી. જોઈએ, આપણે કાચી શબ્દ છે એ નવો ઉમેર્યો છે, એટલે આખું વાક્ય આપણે નવું મળી ગયું. અહીંયા આપણે કથી શરૂ થતા હોય એવા શબ્દો જ ઉમેરવાના છે. ત્યારબાદ બીજું એવું વાક્ય બનાવીએ, કાકાએ કાળા કાગળથી કાચી કેરી કાપી. જો અહીંયા કાળા શબ્દ છે આપણે ન ઉમેર્યું અને ફરીથી વાક્યનું લેખન કરીએ, કાકાએ કાળા કાગળથી કાચી કેરી કાપી. આ વાક્યનું આપણે ફરીથી એકવાર વાંચન કરી લઈએ, કાકાએ કેરી કાપી, કાકાએ કાગળથી કેરી કાપી, કાકાએ કાગળથી કાચની કેરી કાપી, કાકાએ કાગળથી કાચી કેરી કાપી, કાકાએ કાળા કાગળથી કાચી કેરી કાપી. આ રીતે આ વાક્યનું લેખન કરવાનું છે. આના સિવાય તમે તમારી રીતે પછી શરૂ થતા શબ્દો ઉમેરીને પણ વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ પાના નંબર 94 પર પછી શરૂ થતા હોય એવા શબ્દો તમારે યાદ કરીને અહીંયા લખવાના છે. એમાં જેમ આપણે પહેલાં કથી શરૂ થતા શબ્દો લખ્યા, એ રીતે અહીંયા પછી શરૂ થતા શબ્દો લખવાના છે. એ શબ્દોનું આપણે અહીંયા લેખન કરીએ, પ્રતિક, પાસે, પતંગ, પડ્યા, પીળા, પંદર, પચીસ, પાંચ, પચાસ, પૂનમ, પંખી, પવિત્ર. આ શબ્દો તમે જોયા હશે તો એમાં પને કાનો પણ આવે છે, પને માત્ર પણ આવે છે, પને દીર્ઘ પણ આવે છે, પને અનુસ્વાર પણ આવે છે. આ શબ્દોમાં પ હોવો જોઈએ, એટલે કે પછી શરૂ થતા હોવા જોઈએ. એમાં પને કાનો હોય તો પણ લખી શકાય, પને માત્રાવાળો શબ્દ હોય તો પણ લખી શકાય. હવે આપણે આ જે પછી શરૂ થતા શબ્દો જોયા એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે અને એમાં પછી શરૂ થતા નવા શબ્દો ઉમેરી અને નવું વાક્ય આગળ બનાવવાનું છે. આ રીતે આપણે વાક્યોનું લેખન કરીએ. એટલે કે અહીંયા જે નવો શબ્દ ઉમેરાશે એ પણ પછી શરૂ થતો હોવો જોઈએ. પહેલું વાક્ય બનાવવાનું, એમાં પણ બધા શબ્દો પછી શરૂ થતા હોવા જોઈએ. અહીંયા જુઓ મેં બનાવેલા છે એ આપણે અહીંયા જોઈએ. પ્રતીક પાસે પતંગ, બીજું વાક્ય છે પ્રતીક પાસે પતંગ પડ્યા,
ત્રીજું વાક્ય છે પ્રતીક પાસે 25 પતંગ પડ્યા. ચોથું વાક્ય છે પ્રતીક પાસે 25 પીળા પતંગ પડે. અહીંયા શરૂઆતમાં જો આપણે એક વાક્ય બનાવ્યું પ્રતીક પાસે પતંગ, તો આપણે ત્રણેયમાં પતિ શરૂ થતા શબ્દો લીધા છે. ત્યારબાદ આપણે જે પડ્યા શબ્દ છે એ નવો ઉમેર્યો, પ્રતીક પાસે પતંગ પડ્યા. ત્યારબાદ અહીંયા જો ત્રીજા વાક્યમાં 25 શબ્દ છે આપણે નવો ઉમેર્યો, પ્રતીક પાસે 25 પતંગ પડે, તો નવું વાક્ય બની ગયું. ત્યારબાદ અહીંયા જો પીળા શબ્દ છે મેં નવું ઉમેર્યો છે, તો એનાથી એક નવું વાક્ય આપણને મળી ગયું, પ્રતીક પાસે 25 પીળા પતંગ પડ્યા. આ રીતે તમે જાતે પણ આ વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ આપણે મથી શરૂ થતા હોય તેવા શબ્દો યાદ કરીને અહીંયા લખવાના છે. તો અહીં આપણે એવા શબ્દોનું લેખન કરીએ. મમ્મી, મને, મનાવે, મારી, મંગળવાર, મીનલ, મેદાન, મંત્રી, મંદિર, માનવી, મોબાઈલ, મચ્છર. આપણે આજે મથી શરૂ થતા શબ્દો લખ્યા, એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે, અને એમાંથી નવો મવાળો શબ્દ ઉમેરી અને નવું વાક્ય બનાવવાનું છે. જેમ આપણે પથી શરૂ થતા હોય એવા શબ્દો ભેગા કરી વાક્ય બનાવ્યું, કથી શરૂ થતા હોય એવા શબ્દો ભેગા કરીને વાક્ય બનાવ્યા, એ રીતે અહીંયા મથી શરૂ થતા હોય એવા શબ્દો ભેગા કરી અને વાક્ય બનાવવાનું છે. એમાં પાછો નવો મથી શરૂ થતો શબ્દ ઉમેરી અને નવું વાક્ય બનાવવાનું, એમાં પણ બીજો મથી શરૂ થતો હોય એવો શબ્દ ઉમેરી બીજું વાક્ય બનાવવાનું, એમ ચાર વાક્યો અહીંયા આપણે બનાવવાના છે. અહીંયા જો મેં બનાવેલા છે મમ્મી મને મનાવે, એમાં આપણે બીજો એક શબ્દ નવો ઉમેરીએ, મારી મમ્મી મને મનાવે. તો એ આપણે જે બીજું વાક્ય લખ્યું એમાં જુઓ મારી શબ્દ મેં નવો ઉમેર્યો છે, એ પણ મથી શરૂ થતો શબ્દ છે. આપણે અહીંયા શરૂઆતમાં મ આવે એવો શબ્દ ઉમેરવાનો છે, એટલે બીજો શબ્દ આપણે ઉમેર્યો મારી, તો આપણે મળી ગયો શબ્દ. આખું વાક્ય કયું બન્યું? તો મારી મમ્મી મને મનાવે. ત્યારબાદ ત્રીજું વાક્ય બન્યું મંગળવારે મારી મમ્મી મને મનાવે. તો અહીંયા કયો શબ્દ નવો ઉમેરાયો ભાઈ તમે જોઈ શકો છો અહીંયા, તો અહીંયા મંગળવારે એ શબ્દ આપણને નવો ઉમેર્યો છે, એટલે એ વાક્ય મળ્યું મંગળવારે મારી મમ્મી મને મનાવે. ત્યારબાદનું ચોથું વાક્ય છે મંગળવારે મારી મમ્મી મિનલ મને મનાવે. અહીંયા આપણે મિનલ શબ્દ નવો ઉમેર્યો, એ મમ્મીનું નામ છે, તો અહીંયા આપણને નવું વાક્ય મળ્યું મંગળવારે મારી મમ્મી મિનલ મને મનાવે. આ રીતે તમારે વાક્યોનું લેખન કરવાનું છે. તમે તમારી જાતે પણ પ્રયત્ન કરી અને આ વાક્ય બનાવવાના છે. ત્યારબાદ પાના નંબર 95 ઉપર કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્યો ટુકડા સ્વરૂપે આપેલા છે, એટલે કે તેને આડા અવળા ગોઠવેલા છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને વ્યવસ્થિત વાક્ય બનાવવાનું છે. ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. એમાં પહેલું વાક્ય છે પંખી ટવકે છે ઝાડ ઉપર, તો આમાં પહેલો કયો ટુકડો આવશે? તો પહેલાં આવશે ઝાડ ઉપર, તો આપણે પહેલાં લખવાનું ઝાડ ઉપર, પછી લખવાનું પંખી ટવકે છે, તો આપણું વાક્ય કયું બનશે? ઝાડ ઉપર પંખી ટવકે છે. જે અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં એ વાક્ય લખવાનું છે. ત્યારબાદ બીજું વાક્ય છે આકાશમાં ચગે છે પતંગ ઊંચે, તો અહીંયા આપણે
જે પતંગ ઊંચે છે એને પહેલાં મૂકવાનું છે. પતંગ ઊંચે આકાશમાં ચગે છે, આકાશમાં ચગે છે એ આપણે શબ્દ પાછળ મૂકવાનો છે. પતંગ ઊંચે આપણે આગળ મૂકવાનો છે. તો અહીંયા પતંગ ઊંચે આકાશમાં ચગે છે એવું વાક્ય બનશે. ત્રીજું વાક્ય છે કોથળામાંથી કાઢી બાજરી. તો અહીંયા જે બાજરી શબ્દ છે એ ત્રીજું વાક્ય છે કોથળામાંથી કાઢી બાજરી. તો અહીંયા જે કોથળામાંથી છે એ શબ્દ એમના એમ જ રહેશે, પહેલા ક્રમે જ રહેશે કોથળામાંથી. પછી જે બાજરી શબ્દ છે એ કોથળામાંથી લખ્યું એના પછી લખવાનું છે કોથળામાંથી બાજરી, અને કાઢી શબ્દ જે છેલ્લે લખવાનો છે. આપણે કયું વાક્ય મળશે? કોથળામાંથી બાજરી કાઢી એ વાક્ય મળશે. ત્યારબાદ ચોથું વાક્ય છે નહીં ગોળીઓ તો દેખાયો જ. તો અહીંયા જે ગોળીઓ તો એ શબ્દ છે આપણે પહેલાં મૂકવાનું છે. તો અહીંયા લખીશું ગોળીઓ તો દેખાયો જ, એના પછી ગોળી દેખાયો જ એ શબ્દ મૂકવાનો છે. નહીં એ શબ્દ આપણે છેલ્લે મૂકવાનો છે. તો આપણને કયું વાક્ય મળશે? ગોળીઓ તો દેખાયો જ નહીં એમ આ વાક્ય અહીંયા લખવાનું છે. પાંચમું વાક્ય છે કોટી તોડી સપનાએ રોટલાની. તો અહીંયા સપનાએ છે શબ્દ આપણે પહેલાં લખવાનો, ત્યારબાદ લખવાનો રોટલાની, એના પછી લખીશું કોપટી તોડી. તો આપણે વાક્ય કયું મળશે? સપનાએ રોટલાની કોપટી તોડી. છઠ્ઠું વાક્ય છે મળી ગયો વાલો મારો ગોળીયો. તો અહીંયા પહેલાં શું આવશે? પહેલાં આવશે મારો, પછી આવશે વાલો, પછી આવશે ગોળીયો, અને પછી આવશે મળી ગયું. તો આપણે વાક્ય કયું બનશે? મારો વાલો ગોળીયો મળી ગયું.